નર્મદાના દેડિયાપાડા ખાતે જાનકી આશ્રમમાં વિશ્વ આદિવાસી દિવસની ગૌરવ પર ઉજવણી કરાઈ હતી, જેમાં રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા મહામંત્રી પી કે વસાવત તથા સાધુ સંતો તથા મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવી હતી, જેમાં 21 જોડાઓએ પાંડોરી માતાની સમૂહ આરતી કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો અને આદિવાસી નૃત્ય ગાન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પી કે વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ એ વાલ્મીકી ઋષિની સંસ્કૃતિ છે અને રામ રામનો મંત્ર આદિવાસી સંસ્કૃતિનો મૂળ મંત્ર છે. આદિવાસી નામયલા નથી, આદિવાસીઓએ વિશ્વને રામાયણ નામનો ગ્રંથ આપ્યો છે. આદિવાસી શૂરવીર અને ખડતલ પ્રજા હતી. આદિવાસીઓના નામો શાસ્ત્રોમાં હોય છે એ પ્રમાણે જ હોય છે. કોઈના નામ ઇસ્માલિક કે ખ્રિસ્તી નથી હોતા. સમાજને ચારે તરફથી મસીહાઓ બનીને જાતિવાદની વાત કરીને સમાજમાં વિગ્રહ ઉત્પન્ન કરનાર લોકોથી ચેતવા અનુરોધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય મહામંત્રીથી રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પી કે વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હિન્દુ નથી, એમ જણાવી કેટલાક સંગઠનો દેશદ્રોહી પણ બનાવી રહ્યા છે. આવા વિદ્રોહીઓને જવાબ આપવા અને સમાજને એક કરવા રાષ્ટ્રીય આદિવાસી મંચની રચના કરવામાં આવી છે. ત્યારે અભ્યાસ, શિક્ષણ અને આરોગ્ય માટે મંચ કાર્યકર્તા હોવાનું જણાવી આ સંસ્થા કાર્યક્રમમાં કોઈ ફાળો ઉઘરાવ્યો નથી, જેને કારણે આજે રાષ્ટ્રીય આદિવાસી મંચમાં રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો સંગઠન સાથે જોડાઈ રહ્યા છે. આદિવાસી હિન્દુ જ છે તે વિચારો દેશ વિરોધી, સમાજ વિરોધી કામ કરી રહ્યા છે અને રોકવા અનુરોધ કર્યો હતો. ત્યારે 9 ઓગસ્ટ શ્રદ્ધાંજલિનો દિવસ તરીકે શોક દિવસ મનાવવા જણાવ્યું હતું. જંગલમાં રહેનારા લોકો એ બધા મૂળ લોકો કહેવાય, મૂળ નિવાસી કહેવાય. એ લોકો પર પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે, સ્થાપન કરવા માટે, વસ્તી વધારવા માટે એમણે બાકીના લોકોને જ્યાં જ્યાં પહોંચી વળાવીને ત્યાં એકદમ ભયંકર સીતમ ભયંકર અત્યાચારો કર્યા, મારી નાખવામાં આવતા, કતલ કરવામાં આવતી. અને એમાંથી આપણી પ્રજાને એવું લાગ્યું કે અમારે અસલ સંસ્કૃતિ અમારે છોડવી નથી, અમે આ સ્થાન છોડી દઈશું તો વાંધો નથી, પણ અમારે આ ઇસ્લામ અંગીકાર કરવો નથી. એટલે આની ધાક ધમકીઓના આ ત્રાસને કારણે આપણો જે મોટો સમૂહ તાર્કિક રીતના વાત કરું છે, એ બધા લોકો જંગલમાં નાસી આવ્યા. ખૂબ દૂર ભાગી ગયા ત્યાં લોકો, ઇસ્લામવાળા કોઈ આવે જ નહીં. અને ન ખૂબ દૂર જવાને કારણે ખીણમાં રહેવાનું, ડુંગરમાં રહેવાનું, સારો વરસાદ ન પડે, કશું કંઈ ના મળે, આખા દેશ સાથે આ લોકો દાદાગીરથી ના થઈ ગયા કે અમારે સ્વમાન અને સ્વાભિમાનથી ગયા. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા.